हेलो विद्यार्थी मित्रों, सारस्वत इंटरनेशनल एकेडमीमां आप सबनो हार्दिक स्वागत छे। आ વિડિયોમાં આપણે ધોરણ 11 ના વિષય ગણિતના પ્રકરણ નંબર 1 ગણના ત્રીજો ભાગ જોવા જઈ રહ્યા છે। પાછલા વિડિયોમાં આપણે ગણના પ્રકાર અને અમુક કિસ્સાઓ નક્કી કરેલા હતા કે કયા પ્રકારે તમે ગણના પ્રકારો નક્કી કરી શકો, તો તેને જ લગતા સ્વાધ્યાયના પ્રશ્નો આપણે આ વિડિયોમાં ઉકેલ મેળવીશું। તો શરૂઆત કરીએ પ્રશ્નની। આપણે ચર્ચા કરીશું સ્વાધ્યાય 1.2 ના વિવિધ પ્રશ્ન। તો શરૂ કરું પ્રશ્ન નંબર 1। નીચેનામાંથી કયા ગણ ખાલી ગણના ઉદાહરણ છે તે દર્શાવો, એટલે કે નીચે આપેલા ગણમાંથી કયો ગણ ખાલી ગણ થાય કે નહીં થાય તે તમારે દર્શાવવાનું છે। તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 કે 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ। ચાલો આપણે ચર્ચા કરવાની છે કે 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ કયો છે। આપણે ફક્ત જવાબ લખવાનો છે, કારણ દર્શાવવાનું નથી। તો આપણને ખબર છે કે 2 વડે વિભાજ્ય હોય તેવી કોઈ પણ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ અસ્તિત્વ ધરાવતી નથી, માટે લખી શકું કે આ ગણ ખાલી ગણ છે। ખ્યાલ આવી ગયો, 2 વડે કોઈ પણ એવી અયુગ્મ સંખ્યા નથી કે જેને તમે 2 વડે વિભાજ્ય કરી શકો, તો આનો જવાબ આવશે ખાલી ગણ છે। બીજો પ્રશ્ન, યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ। યુગ્મ હોવી જોઈએ, અવિભાજ્ય હોવી જોઈએ અને પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ હોવી જોઈએ। તો હવે ખબર છે કે યુગ્મ અવિભાજ્ય કઈ સંખ્યા આવે, 2। તો એક એવી સંખ્યા અસ્તિત્વ ધરાવે છે કે જે ખાલી ગણ નહીં બનવાની શકે, તો માટે લખી શકો કે ખાલી ગણ નથી। જો તમારે કારણ દર્શાવવું હોય તો દર્શાવી શકો કે ગણ બરાબર શું આવશે, એક જ ઘટક આવશે અને તેને શું મળી શકે છે, 2 જવાબ મળશે। તો આ ગણ ખાલી ગણ નથી। નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન, x માટે x એ પ્રાકૃતિક સંખ્યા છે તથા x નું મૂલ્ય 5 કરતા ઓછું અને 7 કરતા વધારે છે। ચલો 5 થી ઓછી અને 7 કરતા વધુ એવી તો કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી। હા, એવું જો પૂછાતું હતું કે 5 થી વધુ અને 7 થી ઓછી, તો આપણા પાસે જવાબ હતો કે 6 જવાબ આવતો, પરંતુ અહીં શરતો ઊંધી છે। મને કીધું છે કે 5 થી ઓછી અને 7 થી વધુ, તો આવી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી, માટે કહી શકો પાછો કે આપેલ ગણ એક ખાલી ગણ છે। ખ્યાલ આવી ગયો કેવી રીતે કરવાનું છે। ચાલો આગળ વધીએ। ચોથો પ્રશ્ન, y બરાબર y માટે y એ બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે। હવે y એક એવું બિંદુ છે જે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ અથવા તો છેદ બિંદુ તરીકે કહી શકાય, પરંતુ અહીં શું ખબર પડશે કે સમાંતર રેખાઓ તો કોઈ પણ દિશા એકબીજાને કોઈ પણ બિંદુ આગળ છેદતી નથી। એનો અર્થ એ છે કે એનું કોઈ પણ સામાન્ય બિંદુ અસ્તિત્વ ધરાવશે નહીં, માટે તમે કહી શકો કે આ ગણ પણ કયો ગણ બનશે, ખાલી ગણ છે। કારણ ખબર જ છે કે સમાંતર રેખાઓ એકબીજાને કોઈ પણ બિંદુ આગળ છેદતી નથી, માટે કોઈ પણ સામાન્ય બિંદુ મળશે નહીં। આ હતો તમારો પ્રથમ પ્રશ્ન, ચલો આગળ વધીએ। હવે પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ કે નીચેનામાંથી કયા ગણ શાંત ગણ અને કયા ગણ અનંત ગણ છે તે જણાવો। પ્રથમ, વર્ષના મહિનાઓનો ગણ। હવે શાંત ગણ અને અનંત ગણની વ્યાખ્યા આપણે પાછલા વિડિયોમાં જોઈ ગયા છે। શાંત ગણ એટલે એવા ગણ કે જેના ઘટકો તમે ગણી શકો છો, અનંત કે જેમાં તમે ઘટકો ગણી શકો અથવા ઘટકોની સંખ્યા તમે જાણી શકો નહીં। તો વર્ષના મહિનાઓ તો તમે ગણી શકો છો, કુલ કેટલા મહિનાઓ આવે છે, 12 મહિનાઓ આવે છે, માટે આ કયા પ્રકારનો ગણ હશે, શાંત ગણ હોઈ શકે છે। ચલો નેક્સ્ટ બીજો પ્રશ્ન, 1, 2, 3 થી લઈને 3 ટપકા ક્યારે મૂકીએ, જ્યારે અનંત સુધી લઈ જવું હોય ત્યાં સુધી। તો અહીં ખબર પડી ગઈ કે ગણના ઘટકો અનંત સુધી આગળ વધવાના છે, માટે આ કયા પ્રકારનો ગણ બનશે, આ બનશે અનંત ગણ। હવે ત્રીજા પ્રશ્ન પર જઈએ કે 1, 2, 3 થી લઈને 99, 100। હવે 1 થી લઈને 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લીધેલી છે, હવે ગણી શકીએ છીએ કે 100 ગણ ઘટકો આવેલા છે, માટે ઘટકોની સંખ્યા જ્ઞાત છે આપણને,
માટે આ ગણ કયો બનશે પાછો શાંત ગણ બનશે ચોથા પ્રશ્ન પર જઈએ ચોથો પ્રશ્ન આપેલો છે 100 કરતા મોટા ધન પૂર્ણાંકોનો ગણ ચલો 100 કરતા મોટા ધન પૂર્ણાંકો કેટલા આવશે તો 101 102 103 થી લઈને અસંખ્ય માટે અહીંયા પણ તમે ગણી નહીં શકો કે કેટલા પૂર્ણાંકો એના કરતા મોટા છે જો એના કરતા નાના પૂછેલા હોય તો પણ આ શક્ય છે કારણ કે 99 100 99 98 97 થી લઈને માઇનસમાં પણ તમે જઈ શકો છો એટલે મોટો શબ્દ આપેલો હોય કે નાનો બંને વખતે આ ગણ કયા પ્રકારનો ગણ બનશે બનશે અનંત ગણ નેક્સ્ટ પાંચમો પ્રશ્ન કે 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ મેળવો કે 99 કરતા નાની કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે તો 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓ ખબર છે સ્ટાર્ટ કરી દેશે 2 થી ઋણ સંખ્યાઓ અવિભાજ્યમાં નહીં આવે તો શરૂઆત થશે 2 3 5 7 11 13 થી લઈને ક્યાં સુધી જશું 99 કરતા નાની તો તમને ખબર છે કે તમે અહીંયા સુધી જઈ શકો છો આગળ તો આપણને ખબર પડશે કે આ ગણ કયા પ્રકારનો ગણ મળશે શાંત ગણ કારણ કે ગણ ઘટકોની સંખ્યા આપણે ગણી શકીએ છીએ તો આ હતું તમારા બીજા પ્રશ્નનો ઉકેલ આગળ વધીએ પ્રશ્ન નંબર 3 માટે નીચેનામાંથી ગણોમાંથી કયો ગણ શાંત અને કયો ગણ અનંત છે તે શોધો ફરીથી અહીંયા શાંત ગણ કે અનંત ગણ છે તે પાછો દર્શાવવાનું છે શરૂ કરીએ પ્રથમ પ્રશ્નથી પ્રથમ આપેલું છે x અક્ષને સમાંતર રેખાઓનો ગણ ચાલો તો હવે x અક્ષ સમાંતર તમે કેટલી રેખાઓ દોરી શકો અસંખ્ય રેખાઓ કે x અક્ષ અને y અક્ષ તો અનંત સુધી ઉપર જશે તો x અક્ષ સમાંતર તમે કેટલી રેખાઓ ગણી દોરી શકો છો અનંત રેખાઓ દોરી શકો છો માટે કહી શકો છો કે આ કયા પ્રકારનો ગણ હશે અનંત ગણ બીજા પ્રશ્ન પર જઈએ બીજો પ્રશ્ન આપેલો છે અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ હવે અંગ્રેજીમાં ખબર જ છે કે 26 મૂળાક્ષરો આવેલા છે માટે ગણના ઘટકો હું ગણી શકું છું માટે આ ગણ કયા પ્રકારનો ગણ બનશે શાંત ગણ ત્રીજું 5ની ગુણિત સંખ્યાઓનો ગણ હવે 5ની ગુણિત કેટલી સંખ્યા આવી શકે તો 5 10 15 20 25 100 500 5000 5 લાખ આવી અસંખ્ય સંખ્યાઓ સુધી તમે લખી શકો છો માટે અહીં પણ ઘટકોની સંખ્યા કેટલી આવશે અસંખ્ય માટે આપ એક અનંત ગણ સ્વરૂપે દર્શાવી શકાય છે ચોથો પ્રશ્ન પૃથ્વી પરના વસતા પ્રાણીઓની ગણ કે પૃથ્વી પરના વસતા પ્રાણીઓ કેટલા છે હવે આપણને વિચાર આવે અરે પૃથ્વી પર તો કેટલા પ્રાણીઓ હશે ગણી નહીં શકાય એટલા પણ એવું શક્ય નથી ને તમે ગણી શકો છો હવે આપણે પ્રાણીઓ કીધા છે પ્રાણીઓની સંખ્યા નથી કીધી પ્રાણીઓ કેટલા વસે છે તો પ્રાણીઓ આપણે ગણી શકીએ છીએ કે ભાઈ વાઘ ચિત્તો સિંહ આ પ્રમાણે આપણે અમુક ગણ વસ્તુ પછી તો ગણતરી નહીં કરી શકીએ છીએ કે આ પ્રાણીઓ કેટલા છે તે આપણે જોઈ શકાય માટે આ પણ એક શાંત ગણ હશે ખ્યાલ આવી ગયો કઈ રીતે થશે નેક્સ્ટ ઉગમ બિંદુમાંથી પસાર થતા વર્તુળોની ચલો ઉગમ બિંદુમાંથી કેટલા વર્તુળો પસાર થાય તો ઉગમ બિંદુમાંથી એક બિંદુ છે હવે એ ઉગમ બિંદુ તો વર્તુળમાં કોઈ પણ સ્થાને આવી શકે અને વર્તુળ કે એટલે શું કહેવાય અનંત અસંખ્ય બિંદુઓનો ગણ દેખાય માટે અહીં પણ તમારો જવાબ શું આવશે કે ઉગમ બિંદુમાંથી અસંખ્ય વર્તુળો પસાર થઈ શકે છે માટે આ પણ એક કયો ગણ બનશે અનંત ગણ બનશે તો આ તમારા પ્રશ્નનો જવાબ હતો ત્રીજા પ્રશ્ન આગળ વધીએ પાછા પ્રશ્ન નંબર 4 નીચેનામાંથી નક્કી કરો કે a બરાબર b છે કે નહીં તમારે નક્કી કરવાનું છે કે બે ગણ સમાન ગણ છે કે નથી ચાલો તો શરૂઆત કરીએ એના માટે તો સૌપ્રથમ શું જોવા મળશે તે જુઓ પહેલો ગણ આપેલો છે a બરાબર a b c d અને b ગણ આપેલો છે d c b a ચાલો આપણે જોઈએ છે કે એબીસીડી માં એબીસીડી ઘટક એ માં પણ આપેલો છે અને એબીસીડી ઘટક બી માં પણ આપેલો છે ઘટકો એને એ જ છે ઘટકોની સંખ્યા પણ એટલી જ છે માટે તમે લખી શકો છો આનો જવાબ કે અહીં હા એ બરાબર શું મળશે બી કારણ તમે દર્શાવી શકો છો કારણ કે એબીસીડી એ બંને ગણોમાં આવેલા હોવાથી આ બંને ગણો કયા ગણો છે સમાન ગણો છે ચલો બીજો પ્રશ્ન
લખી શકું કે 12 એ ગણ એ માં તો આવેલો છે પરંતુ ગણ બી માં નથી આવેલો, અને તે જ પ્રકારે 18 જે છે તે એ માં નથી આવેલો પરંતુ ગણ બી માં આવેલો છે। માટે સમાન ગણની વ્યાખ્યા હતી કે બધા જ ઘટકો બીજા ગણમાં હોવા જરૂરી છે। માટે અહીં એક ઘટક એવો છે જે એ માં છે પરંતુ બી માં નથી, અને બીજો ઘટક એવો છે જે બી માં છે પરંતુ એ માં નથી। માટે આ ગણો સમાન ગણો બની શકે નહીં। ત્રીજો પ્રશ્ન, એ બરાબર 2 4 6 8 10 અને બી બરાબર x માટે x એ યુગ્મ ધન પૂર્ણાંક છે અને x ઇઝ લેસ ધેન ઇક્વલ્સ ટુ 10। યુગ્મ ધન પૂર્ણાંકો અને 10 કરતા ઓછા, 10 અથવા 10 કરતા ઓછા, માટે ગણ a બરાબર તો તમે લખી શકો છો કે 2 4 6 8 અને 10, તો ગણ b બરાબર શું લખાશે? ગણ b બરાબર પણ 2 4 6 8 અને 10 જ બનશે। યુગ્મ છે, ધન પૂર્ણાંકો છે અને 10 અથવા 10 કરતા ઓછા છે। માટે અહીં લખી શકો છો કે a અને b કયા ગણો થશે સમાન। પાછું કારણ તમે લખાવી શકો છો કે બંને ઘટકો 2 4 6 8 10 એ બંને ગણોમાં આવેલા હોવાથી બંને ગણો કયા બનશે? સમાન। હવે ચોથા પ્રશ્ન પર જઈએ। ચોથો પ્રશ્ન, x એ 10 નો ગુણિત છે અને b આપેલો છે 10 15 20 25 30 થી અનંત। ચલો, માટે ગણ a બરાબર શું લખાશે? 10 20 30 40 અપ ટુ અનંત સુધી, અને ગણ b આપણા પાસે છે જ ઓલરેડી કે b બરાબર 10 15 20 25 30। તો અહીં શું લખી શકો છો કે ના, આ બંને ગણો સમાન ગણો નથી। અને કારણ કે 10 20 30 તમને ગણ b માં તો જોવા મળે છે, પરંતુ 15 25 એવા અસંખ્ય અવયવ ઘટકો તમને ગણ a માં જોવા મળશે નહીં। માટે લખી શકો કે બંને ગણો સમાન ગણ નથી। નીચે આપેલી જોડીઓના ગણ સમાન ગણ છે કે નહીં, નહીં હોય તો તેનું કારણ દર્શાવવાનું છે। તો પ્રથમ પ્રશ્ન છે આપણા પાસે કે એ બરાબર 2 3, બી બરાબર એક્સ માટે x એ x સ્ક્વેર વત્તા 5x વત્તા 6 બરાબર 0 નો ઉકેલ છે। તો a ઘન તો આપણા પાસે છે, પરંતુ b ઘનના ઘટકો આપણે મેળવવા પડશે કારણ કે ગુણધર્મની રીતે આપેલા છે। તો આપણે સમીકરણનો ઉકેલ મેળવીએ। તો મારા પાસે સમીકરણ છે x સ્ક્વેર વત્તા 5x વત્તા 6 બરાબર 0, જેના અવયવ શું પડશે? x પ્લસ 2 ગુણાકારમાં x પ્લસ 3 બરાબર 0, માટે x બરાબર આપણને મળશે માઇનસ 2 અથવા માઇનસ 3। માટે ગણ b બરાબર શું લખાશે? માઇનસ 2 માઇનસ 3। તો અહીં જોઈ શકીએ છીએ એમાં આપેલા છે 2 3, બી માં આપેલા છે માઇનસ 2 માઇનસ 3। કોઈ પણ ઘટકો અંદર સમાન નથી અંદર, માટે લખી શકો છો કે 2 3 બિલોંગ નોટ બિલોંગ ટુ બી તથા માઇનસ 2 માઇનસ 3 નોટ બિલોંગ ટુ એ, કારણ તમે દર્શાવી દીધું કયા બે ઘટકો નથી આવેલા ગણ બી માં અને કયા ઘટકો ગણ એ માં નથી આવેલા। એના અનુસાર હું લખી શકું કે એ અને બી સમાન ગણો નથી। બીજા પ્રશ્ન પર જઈએ। બીજો પ્રશ્ન આપેલો છે એ બરાબર x માટે x એ ફોલો શબ્દોના મૂળાક્ષરો છે અને b માટે y માટે y એ વોલ્ફ શબ્દના મૂળાક્ષર છે। ચલો, ગણ a એટલે ફોલો શબ્દોના મૂળાક્ષરોથી બનતો ગણ, માટે ગણ a બરાબર શું લખી શકું? f o l l o w। પરંતુ આપણને ખબર છે કે ગણમાં જો કોઈ એવો ઘટક છે જે પુનરાવર્તન પામતો હોય તો તેને એક જ વાર લખવું પડે, માટે એ ગણ બની જશે f o l w। o અને l નું પુનરાવર્તન થયું છે અને ગણ b માં આવી જશે તમારા પાસે w o l f। હવે જોઈ શકું છું બંને ગણમાં w o l f બંનેમાં દેખાય છે, માટે લખી શકું છું કે અહીં w o l f એ બંને ગણોમાં આવેલો છે। માટે તમે લખી શકો છો a અને b સમાન ગણો છે। આ થશે તમારા પ્રશ્નનો જવાબ। હવે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 6। નીચે આપેલ ગણમાંથી સમાન ગણો પસંદ કરો। હવે તમને નીચે ગણ આપેલા છે અને તે ગણમાંથી તમારે સમાન ગણો પસંદ કરવાના
तो शुरू करिए। प्रथम आपेलो छे गण ए, बे चार छ, बे चार आठ बार, बी आपेलो छे एक बे त्रण चार, सी आपेलो छे चार आठ बार चौद, अने डी आपेलो छे एक त्रण एक चार अने बे। તે પ્રમાણે બીજા ગણ આપેલા છે ઈ બરાબર માઇનસ એક એક, એફ બરાબર ઝીરો અને એ, જી બરાબર એક અને માઇનસ એક, અને એચ બરાબર ઝીરો અને એક। હવે ફક્ત તમારે અહીં જોવાનું છે કે કયા બે ગણ સમાન છે। તો ગણ એ ની વાત કરું તો ગણમાં આવેલો છે બે ચાર આઠ અને બાર। તો હું જોઈ શકું છું કે બી માં તો બે અને ચાર છે, પરંતુ આઠ બાર નથી, એટલે એ અને બી સમાન નહીં થઈ શકે, એ અને સી પણ સમાન નહીં થઈ શકે, કારણ કે ચૌદ આવેલું છે બી સી માં પર એમાં નથી આવેલું, અને ડી સાથે પણ એ સમાન થશે નહીં, માટે એ કોઈના સાથે પણ સમાન નથી। બી ની વાત કરું તો બી સી સાથે સમાન નહીં બની શકે, પરંતુ જુઓ કે બી અને ડી શું બનશે, સમાન ગણ, કારણ કે બંને ઘટકો સમાન છે અને ઘટકોની સંખ્યા પણ સમાન છે, માટે તમારો પ્રથમ જવાબ કયો આવશે, બી અને ડી। ચલો સી સાથે સરખામણી કરો તો સી અને ડી પણ સમાન ગણો બનશે નહીં। હવે એ ની ઈ એફ જી સાથે ગણતરી તો શક્ય જ નથી, કારણ કે સમાન ઘટકો હોવા જોઈએ, તો ઘટકોની સંખ્યા અહીં અલગ અલગ દેખાય છે, માટે એ બી સી ડી ને ઈ એફ જી એચ સાથે સરખાવવાની કોઈ જરૂર નથી, પરંતુ ઈ એફ જી એચ ને પરસ્પર આપણે સરખાવીશું। તો ઈ ની વાત કરું તો એફ સાથે સરખાવણી બનશે, પરંતુ જી સાથે જો સમાન બને છે, 1 અને -1 બંનેમાં દેખાય છે, માટે બીજો જવાબ શું આવશે તમારો, ઈ બરાબર થી એફ, ઈ સાથે એચ પણ જોડાશે નહીં। તે જ પ્રમાણે એફ અને એચ નું પણ ગણ શક્ય નથી સમાન, કેમ, 0 તો આવેલું છે પરંતુ એ એચ ગણમાં નથી અને 1 એફ ગણમાં, તે જ રીતે જી અને એચ પણ સમાન બનશે નહીં, માટે ફક્ત બે જ ગણ છે જે તમને અહીં સમાન જોવા મળે છે, અને તે ગણ કયા કયા છે, ગણ બી અને ડી તથા ગણ ઈ અને ગણ જી। તો આ વિડીયોમાં આ સ્વાધ્યાયનો આપણે ઉકેલ મેળવીશું, નેક્સ્ટ ચર્ચા આપણે આગલા વિડીયોમાં કરીશું। થેન્ક યુ।